પાસપોર્ટ એક એવું ડોક્યુમેન્ટ છે જેને તમારે જેમ બને તેમ વહેલા કઢાવી લેવું જોઈએ. પાસપોર્ટનો તમે આઈડી પ્રૂફ તરીકે, એડ્રેસ પ્રૂફ તરીકે અને બર્થ પ્રૂફ તરીકે તમે ઉપયોગ કરી શકો છો. અને ઇન્ડિયાની બહાર ટ્રાવેલ કરવા માટે પાસપોર્ટ તો ફરજ છે જ. પાસપોર્ટને તમે માત્ર આધાર કાર્ડથી પણ કઢાવી શકો છો. હવે વાત કરીએ ફીની, તો પાસપોર્ટ કઢાવવા માટે તમારે 1500 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. હવે વાત કરીએ પ્રોસેસની, તો સૌથી પહેલા તમારે ઓનલાઈન અપ્લાય કરવું પડશે અને એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ત્યારબાદ તમારે પાસપોર્ટ ઓફિસ જવાનું રહે છે અને ત્યાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, એક ફોટો પાડવામાં આવશે અને એક સિગ્નેચર લેવામાં આવશે. ત્યારબાદ તમારું પોલીસ વેરિફિકેશન થશે, કાં તો પોલીસ સ્ટેશને તમને બોલાવશે અથવા તો પોલીસ તમારા ઘરે વિઝિટ કરશે. એકવાર પોલીસ વેરિફિકેશન થઈ જશે ત્યારબાદ થોડા દિવસની અંદર તમારા ઘરે બાય પોસ્ટ તમારો પાસપોર્ટ મોકલી આપવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને ઓનલાઈન પાસપોર્ટ કેવી રીતે અપ્લાય કરવો તે જણાવીશ. સૌથી પહેલા ગૂગલ ઓપન કરો અને અહીં લખો પાસપોર્ટ, પાસપોર્ટ સેવા. ત્યારબાદ જે સૌથી ઉપર વેબસાઇટ આવે પાસપોર્ટ ઇન્ડિયા .gov.in એના ઉપર ક્લિક કરો. હવે અહીં એક નવું મેનુ ખુલે છે, ત્યાં તમારે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારનું એક ફોર્મ ખુલી જશે. તો અહીંયા તમારે પાસપોર્ટ ઓફિસ સિલેક્ટ કરવાની છે. તો આપણે અહીંયા અમદાવાદ સિલેક્ટ કરીશું, તમે તમારા સિટી પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. તો આપણે અહીંયા અમદાવાદ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા તમારું નામ આપવાનું છે, ફર્સ્ટ નેમ અને મિડલ નેમ. ત્યારબાદ અહીંયા સરનેમ લખવાની છે, અહીંયા તમારી ડેટ ઓફ બર્થ લખવાની છે, અહીંયા તમારું ઈમેલ આઈડી લખવાનું છે. હવે જો તમારે ઈમેલ આઈડીને જ યુઝર આઈડી લખવું હોય તો સેમ યસ કરજો અને ત્યારબાદ ચેક અવેલેબિલિટી ઉપર ચેક કરજો. હવે અહીં તમારે પાસવર્ડ નાખવાનો છે. ત્યારબાદ સેમ ઉપર જે પાસવર્ડ નાખો એ કન્ફર્મ પાસવર્ડ ઉપર નાખો. હવે તમારે અહીંયા હિન્ટ ક્વેશ્ચન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે કોઈ પણ એક પ્રશ્ન સિલેક્ટ કરી એનો અહીંયા જવાબ આપી દેવાનો છે, જે તમને ફ્યુચરમાં પાસવર્ડ રિસેટ કરવામાં ઉપયોગી થશે. હવે અહીંયા જે કેપ્ચા છે એને અહીંયા નીચે એન્ટર કરો અને રજિસ્ટર ઉપર ક્લિક કરી દો. જેવું તમે રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારું એક એકાઉન્ટ ઓપન થઈ જશે, જે તમે તમારા મેલ આઈડીમાં પણ તમને એક મેલ મળી જશે. હું અહીંયા ફટાફટ મારું એકાઉન્ટ બનાવી દઉં છું અને રજિસ્ટર કરી દઉં છું. હવે તમારું એકાઉન્ટ બની જાય તો ફરી વાર તમારે એ વેબસાઇટ ઉપર આવવાનું છે અને એક્ઝિસ્ટિંગ યુઝર ઉપર ક્લિક કરવાનું છે. અહીં જે તમે લોગિન આઈડી બનાવેલું છે તમે અહીંયા એન્ટર કરો અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો. દોસ્તો, જેવું તમે લોગિન કરશો એટલે અહીંયા અલગ અલગ ઓપ્શન આવશે. તો આપણે અહીંયા અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ એના ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા અલ્ટરનેટિવ 1 અને અલ્ટરનેટિવ 2 આપેલા છે. તો અહીંયા ઓનલાઈન કરવું હોય તો આપણે અલ્ટરનેટિવ 1 ઓપ્શન પસંદ કરીશું અને જો ઓફલાઈન કરવું હોય તો ડાઉનલોડ અહીંયાથી કરીને આપણે ઓફલાઈન પણ કરી શકીએ છીએ. તો આપણે અહીંયા ક્લિક હિયર ટુ ફિલ ધ એપ્લિકેશન ફ્રોમ ઓનલાઈન ક્લિક કરીશું. હવે અહીં તમારે સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. મેં અહીંયા ગુજરાત અને અમદાવાદ સિલેક્ટ કરી લીધું છે. જેવું તમે સિલેક્ટ કરશો ત્યારબાદ અહીંયા ઓપ્શન આવે છે કે અપ્લાય ફોર ટાઈપ ઓફ એપ્લિકેશન અને બુકલેટ ટાઈપ. તો અહીંયા અપ્લાયિંગ ફોરમાં ફ્રેશ પાસપોર્ટ છે, રીઇસ્યુ પાસપોર્ટ છે. તો ફ્રેશ માટે તમે ફ્રેશ કરી શકો છો અને ફરીવાર કરતા હોય તો રીઇસ્યુ કરી શકો છો. ટાઈપ ઓફ એપ્લિકેશન આપણે અહીંયા નોર્મલ સિલેક્ટ કરીશું અને તાત્કાલિક કરવું હોય તો તત્કાલ પણ કરી શકો છો. હવે તમારે બુકલેટ ટાઈપ, જો વારંવાર તમારે જવાનું થતું હોય તો 60 પેજ એનો ચાર્જિસ થોડોક વધુ હોય છે. અહીંયા આપણે 30 પેજ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. હવે જે નવું ફોર્મ ખુલે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે, ફર્સ્ટ નેમ અને મિડલ નેમ. ફર્સ્ટ નેમ તમારું નામ, ત્યારબાદ તમારા પપ્પાનું નામ, પછી અહીંયા સરનેમ નાખવાની છે. ત્યારબાદ અહીંયા તમારે તમારી જેન્ડર સિલેક્ટ કરવાની છે. જો તમે બીજા કોઈ નામથી જાણીતા હોય તો યસ કરવાનું છે અથવા તો નો કરી દેવાનું છે. ત્યારબાદ તમે તમારું ક્યારે નામ ચેન્જ કરાવેલું છે અથવા બદલાવેલું છે તો યસ નો ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાની છે, ઇઝ યોર પ્લેસ ઓફ બર્થ ઇઝ આઉટ ઓફ ઇન્ડિયા, યસ ઓર નો કરવાનું છે તમારે. ત્યારબાદ તમારે અહીંયા તમારા જ્યાં જન્મ થયો છે ત્યાંનું સ્થળનું નામ નાખવાનું છે. ત્યારબાદ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને મેરિટલ સ્ટેટસ, તમે મેરિટ છો કે અનમેરિટ તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા બાય બર્થ છે કે તમે અહીંયા આવીને રજિસ્ટ્રેશન કરાવેલું છે, એ તમે સિલેક્ટ કરી લો. ત્યારબાદ અહીંયા તમારે જો પાન કાર્ડ હોય તો તમે નાખી શકો છો, એ ફરજિયાત નથી. ત્યારબાદ વોટર આઈડી પણ ફરજિયાત નથી, એ પણ તમે એન્ટર કરી શકો છો. ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ ટાઈપ છે, તો અહીંયાથી તમારે જો ગવર્મેન્ટ છે, સ્ટેચ્યુટરી, પ્રાઇવેટ, હોમ મેકર, તો તમે અહીંયા તમારા રીતના સિલેક્ટ કરી લેજો જે લાગુ પડતું હોય તે.
જો કોઈ માઇનોર માટે કઢાવતા હોય તો તમારા વાલી છે તે ગવર્મેન્ટ ઓફિશિયલ છે કે નહીં તે યસ ઓર નો કરવાનું છે, ગવર્મેન્ટ સર્વન્ટ છે કે નહીં. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમારું એજ્યુકેશન ગ્રેજ્યુએટ એન્ડ એબોવ છે, 7 પાસ છે અથવા તો નીચે છે, અથવા તો 10 પાસ એન્ડ એબોવ છે કે બિટવીન 8 થી 9 છે, એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ઇઝ એપ્લિકન્ટ એલિજિબલ ફોર નોન ઇસીઆર કેટેગરી, તો અહીંયાથી તમે એને જોઈ શકો છો કે તમે કઈ કેટેગરીમાં આવો છો. જો તમે 10 પાસ હોય છો તો તમારે અહીંયા ઇસીઆર નોન ઇસીઆર યસ કરી દેવાનું છે, નહીંતર નો કરી દેવાનું છે. હવે તમારે અહીંયા વિઝિબલ ડિસ્ટિંગ્યુશન માર્ક, તમારે અહીંયા કોઈ પણ ઓળખાણનું એક ઓળખાણનું ચિહ્નનું માર્ક જે હોય છે એ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ જો આધાર કાર્ડ હોય તો એ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ અહીંયા એગ્રી ઉપર ક્લિક કરીને સેવ માય ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું છે, અથવા તો તમે નેક્સ્ટ બટન ઉપર પણ ક્લિક કરી શકો છો. હું ફટાફટ ડિટેલ ભરી દઉં છું અને ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું છું. જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફેમિલી ડિટેલ છે એ ભરવાની છે, ફાધર્સ નેમ, ત્યારબાદ ફાધર્સ નેમમાં આવશે તમારા પપ્પાનું નામ અને એના પપ્પાનું નામ અને એની સરનેમ, ત્યારબાદ મધર્સ નેમનું ફર્સ્ટ નેમ અને મિડલ નેમ અને એની સરનેમ. જ્યાં આવી લાલ કલરની એસ્ટ્રિક્સ હોય છે એનો મતલબ કે ફિલ્ડ ફરજિયાત છે, અહીંયા કશે નથી તો એ ફરજિયાત નથી, પણ આપણે અહીંયા ભરી દઈશું. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા રેસિડેન્શિયલ એડ્રેસ ભરવાનું કહે છે, મતલબ અત્યારે જ્યાં તમે રહો છો તેની પૂરેપૂરી વિગત તમારે ભરી દેવાની છે. હાઉસ નંબર, વિલેજ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન તમારે નજીકનું સિલેક્ટ કરવાનું છે કારણ કે ત્યાંથી તમારું પોલીસ વેરિફિકેશન થશે. ત્યારબાદ પિનકોડ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, અને જો તમે ઉપર જે એડ્રેસ આપ્યું છે એ જ તમારું પરમેનન્ટ એડ્રેસ હોય તો અહીંયા યસ કરવાનું છે અથવા તો નો કરવાનું છે. તો અહીંયા આપણે વિગત ભરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ ફિલ કરવાની આવશે, અહીંયા તમારે એનું નામ અને એડ્રેસ દેવાનું છે, ત્યારબાદ મોબાઈલ નંબર આપવાનો છે, અને જો ઈમેલ આઈડી હોય તો એ પણ તમે નાખી શકો છો. જ્યારે તમારે કોઈ ઇમરજન્સીની જરૂર પડે તો એ ત્યારે આનો કોન્ટેક્ટ એ લોકો કરતા હોય છે. આ બધી ડિટેલ એકવાર ભરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આઈડેન્ટિટી સર્ટિફિકેટ અથવા તો પાસપોર્ટ ડિટેલ પૂછે છે. તો હેવ યુ એવર હેલ્ડ હોલ્ડ એની આઈડેન્ટિટી સર્ટિફિકેટ, યસ ઓર નો, તો આપણે અહીંયા નો કરીશું. ડિટેલ ઓફ પ્રિવિયસ પાસપોર્ટ, કરંટ ડિપ્લોમેટિક ઓફિશિયલ પાસપોર્ટ, જો હોય તો ડિટેલ અવેલેબલ છે અથવા તો ના હોય તો ડિટેલ નોટ અવેલેબલ ક્લિક કરો. ત્યારબાદ હેવ યુ અપ્લાઇડ ફોર પાસપોર્ટ, આગળ ક્યારેય તમે અપ્લાય કરેલું છે કે નહીં, યસ ઓર નો કરો. હવે આપણે અહીંયા નો કરીશું અને ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ જેવું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અધર ડિટેલનું એક ફોર્મ ખુલશે. તો અહીંયા તમને 5 પ્રશ્ન પૂછેલા છે અને બધાની અંદર યસનો કરવાનું છે, તો બધાની અંદર આપણે નો જ કરી દઈશું. મોસ્ટ ઓફલી બધાની અંદર નો જ આવશે, પણ તમે તમારી રીતે થોડું ધ્યાનથી વાંચીને કરી શકો છો, કેમ કે બધાના કેસ અલગ અલગ હોઈ શકે છે. નોર્મલી બધાને નો જ આવતું હોય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે પાસપોર્ટ ડિટેલ વેરિફિકેશન બતાવશે. જે તમે ડિટેલ ભરી છે તેની તમારે સંપૂર્ણ ડિટેલ અહીંયા બતાવશે, કેવી રીતનું તમારું પાસપોર્ટ છપાઈને આવવાનું છે. તો એકવાર આને ધ્યાનથી જોઈ લેજો, બધું ઓકે લાગે તો જ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરજો, નહીં તો તમે પ્રીવિયસ બટન ઉપર ક્લિક કરીને એડિટ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. જેવું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું થાય છે. તો અહીંયા પ્રૂફ ઓફ બર્થ આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું હોય છે કે તમે બર્થ ડેટ માટે કયું પ્રૂફ રાખવા માગો છો. તો આપણે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરીશું. ત્યારબાદ પ્રૂફ ઓફ પ્રેઝન્ટ રેસિડેન્શિયલ એડ્રેસ, તો એના માટે પણ નીચે ડ્રોપ ડાઉનમાં ઓપ્શન છે. તો આમાં તમે આધાર કાર્ડ, આર્મ લાયસન્સ, બેંક કિસાન, પોસ્ટ ઓફિસ, અહીંયા જે પણ ઓપ્શન છે તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા આપણે આધાર કાર્ડને સિલેક્ટ કરીશું. હવે અહીંયા તમારે પ્લેસ એટલે તમે જ્યાંથી અપ્લાય કરશો તે નાખી દેવાનું છે. હું અહીંયા અમદાવાદ નાખી દઉં છું. ત્યારબાદ આજની ડેટ છે અને અહીંયા આઈ એગ્રી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જો તમારે ફોર્મ ભરેલું છે એ જોવું હોય તો પ્રીવ્યુ એપ્લિકેશન ફોર્મ ઉપર તમે ક્લિક કરીને આખે આખું ફોર્મ છે એ જોઈ શકો છો. આપણે એની પહેલાં અહીંયા સેવ માય ડિટેલ્સ ઉપર ક્લિક કરી દઈશું. અહીંયા મેસેજ આવી ગયો છે, યોર એપ્લિકેશન હેઝ બીન સેવ્ડ સક્સેસફુલી, પ્લીઝ સબમિટ કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ બાય ક્લિકિંગ ધ સબમિટ ફોર્મ, યોર એપ્લિકેશન વિલ નોટ બી એન્ટરટેન અન્ટિલ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી. અને અહીંયા આપણો એપ્લિકેશન રેફરન્સ નંબર પણ આપણને આપી દેવામાં આવેલો છે. હવે એકવાર તમે પ્રિવ્યુ એપ્લિકેશન ફોર્મ ઓપન કરો અને બધી વિગત બરાબર ચેક કરી લો. જો કોઈ પણ તમને એડિટ કરવા જેવું લાગે તો પ્રિવિયસ ઉપર જઈને તમે એડિટ કરી શકો છો, અને બધી ડિટેલ ઓકે લાગે તો સબમિટ ફોર્મ ઉપર ક્લિક કરી દો.
હવે અહીંયા તમારે પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ કરવાનું છે. અહીંયા આપણે પેમેન્ટ કરીશું અને ત્યારબાદ આપણે સિલેક્ટ કરીશું કે કઈ ડેટે આપણે અપોઇન્ટમેન્ટ લેવી છે. તો અહીંયા પે એન્ડ શેડ્યુલ ઉપર ક્લિક કરીશું. અહીંયા ઓપ્શન આપણને આપેલા છે કે તમારે કેવી રીતના પેમેન્ટ કરવું છે. ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો. તો આપણે અહીંયા ઓનલાઈન પેમેન્ટ સિલેક્ટ કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ, યુ હેવ નોટ ટેકન અપોઇન્ટમેન્ટ. ઓકે, તો આપણે અપોઇન્ટમેન્ટ નથી લીધી તો આપણે પહેલાં અપોઇન્ટમેન્ટ લેવી પડશે. તો આપણે અપોઇન્ટમેન્ટ લઈશું. અહીંયા ડ્રોપડાઉનમાંથી તમારે જે ઓફિસ નજીક પડતી હોય ત્યાંથી તમારે સિલેક્ટ કરવાની છે. તો હું અહીંયા મીઠાકલી સિલેક્ટ કરું છું. અહીંયા એનું એડ્રેસ બતાવશે, ત્યારબાદ અહીંયા જે કેપ્ચા છે એને એન્ટર કરવાનું છે અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે પે એન્ડ બુક અપોઇન્ટમેન્ટ બતાવે છે. તો અહીંયા આપણે ડેટ સિલેક્ટ કરવાની છે, 26 તારીખ સુધી બતાવે છે. તો મેં 26 તારીખ સિલેક્ટ કરી લીધી છે અને પે એન્ડ બુક ઉપર ક્લિક કરીશ. અહીંયા મને પેમેન્ટ કરવા માટે પૂછે છે. તો અહીંયા આપણે આ બધા ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શન પસંદ કરી શકીએ છીએ. જો ક્રેડિટ કાર્ડથી કરશો તો 26 રૂપિયા 4 લાગશે અને યુપીઆઈમાં કોઈ ચાર્જ નથી એટલે આપણે યુપીઆઈને પસંદ કરીશું. અને અહીંયા 1500 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે 5 મિનિટની અંદર. તો અહીંયા આપણે ક્યુઆર કોડ પસંદ કરીશું. અહીંયા 1500 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે, ક્યુઆર કોડ પસંદ કરીશું એટલે આપણને ક્યુઆર કોડ બતાવશે. તો ટ્રાન્ઝેક્શન ઇઝ સ્ટેટસ ઇઝ સક્સેસ. આપણું અહીંયા પેમેન્ટ થઈ ચૂક્યું છે. તો આપણે હવે ઓકે બટન ઉપર ક્લિક કરીશું. આપણું પેમેન્ટ થઈ ચૂક્યું છે. હવે આપણે ઓટોમેટિક પાસપોર્ટની વેબસાઇટ ઉપર લઈ જાય છે. એકવાર પેમેન્ટ છે પછી ફરીવાર આપણે વેબસાઇટ ઉપર લઈ જાય છે. તો આપણે ફરીવાર એકવાર એક્ઝિસ્ટિંગ યુઝર ઉપર લોગિન કરીને એકવાર ચેક કરી લઈશું કે આપણે અપોઇન્ટમેન્ટ મળી શકે નહીં. હવે આપણે અહીંયા લોગિન કરવાનું છે અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. દોસ્તો, જ્યારે તમે ફરીવાર લોગિન કરો છો અને તમારી એપ્લિકેશન ફરીવાર જોઈ હોય તો તમે અહીંયાથી લોગિન કરવાનું, પછી વ્યૂ સેવડ એપ્લિકેશનમાં જવાનું, ત્યારબાદ અહીંયા એપ્લિકેશન ઉપર સિલેક્ટ કરી દેવાનું. ત્યારબાદ અહીંયા વ્યૂ પ્રિન્ટ ઉપર તમે ક્લિક કરી શકો છો. અને ખાસ, પેમેન્ટ થઈ જાય ત્યાર પછી અપોઇન્ટમેન્ટ ડેટ અહીંયા આવવી જ જોઈએ. જો અપોઇન્ટમેન્ટ ડેટ નથી આવતી એનો મતલબ કે તમે અપોઇન્ટમેન્ટ લીધેલી નથી. જો અપોઇન્ટમેન્ટ ડેટ ના બતાવતા હોય તો તમારે પેમેન્ટ એન્ડ અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે, પે શેડ્યુલ એન્ડ અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ડેટ સિલેક્ટ કરવાની છે અને બાજુમાં બુક અપોઇન્ટમેન્ટ ઉપર જે બુક અપોઇન્ટમેન્ટનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે તમને અપોઇન્ટમેન્ટ મળી જશે અને તમને મેસેજ પણ મળી જશે. તો મિત્રો, હવે આપણે અહીંયા આ સિલેક્ટ કરવાની છે એપ્લિકેશન નંબર, ત્યારબાદ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે છે આપણે બે સિલેક્ટ કર્યા હતા એને આપણે અહીંયા અટેચ કરવાના છે. તો પહેલી વાર આપણે એડ્રેસ પ્રૂફ અપલોડ કરીશું અને ત્યારબાદ નોન એનસીઆર માટે પણ આપણે અપલોડ કરી શકીએ છીએ. તો આપણે બધા એક એક કરીને બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે. ત્યારબાદ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી વ્યૂ પ્રિન્ટ સબમિટેડ ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતનું એક જે તમારું એપ્લિકેશન ખુલી જાય તો તમારે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો છે, અહીંયા તમારે સિગ્નેચર કરવાની છે અને સૌથી નીચે અહીંયા તમારે તમારા સિગ્નેચર અથવા લેફ્ટ થમ ઇમ્પ્રેશન અહીંયા કરવાની છે અને પ્રિન્ટ કાઢીને તમારે પાસપોર્ટ ઓફિસે લઈ જવાની છે. મિત્રો, તમે જો પાસપોર્ટ કાઢેલો હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને જેણે પાસપોર્ટ નથી કાઢ્યો તે એજન્ટ વિના પોતાનો પાસપોર્ટ કઢાવી શકે.